ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ આજે દેવભૂમિ દ્વારકાના પ્રવાસે પહોંચ્યા હતા અને તેમના વરદ હસ્તે યાત્રાધામ દ્વારકામાં આઇસોલેશન સેન્ટર તથા ત્યારબાદ બપોરે ખંભાળિયા ખાતે ઓક્સિજન સુવિધા સાથેનું એક કોવિડ કેર એન્ડ આઇસોલેશન સેન્ટર ખુલ્લું કરવામાં આવ્યું હતું. યાત્રાધામ દ્વારકામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પપુભા માણેકના સ્વર્ગીય પિતાજી વિરમભા આશાભા માણેકના સૌજન્યથી શરૂ કરવામાં આવેલું આઇસોલેશન સેન્ટર ખાતે દીપ પ્રાગટ્ય કરી ભાજપના પ્રમુખ સી આર પાટિલે ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં બેડ સાથે આ આઇસોલેશન સેન્ટરમાં સિવિલ હોસ્પિટલમાંથી જે દર્દીઓને આઇસોલેટ થવાનું કહેવામાં આવે છે અને જેમની પાસે વ્યવસ્થા ન હોય તેવા અનેક લોકો માટે આ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે. આ સેન્ટરમાં પૂર્વ ધારાસભ્ય પભુભા દ્વારા ટોટલ જમવા સહિતની જ્યુસ તથા નાળિયેર પાણી ફ્રૂટની વ્યવસ્થા સાથે આરોગ્ય માટે નર્સિંગ સ્ટાફ જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને સી આર પાટિલે આજે ખુલ્લું મૂક્યું હતું. આ તકે દ્વારકા જામનગરના સાંસદ અને મર્યાદિત સંસ્થામાં આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ સાથે ખંભાળિયા પોરબંદર રોડ વિસ્તારના નગરપાલિકાના નવનિર્માણ પામેલા ટાઉન હોલ ખાતેના 100 બેડના કોવિડ કેર તથા આઇસોલેશન સેન્ટર ઊભું કરાયા બાદ આ સેન્ટરને આજ રોજ બપોરે ભાજપના અધ્યક્ષ સી આર પાટિલ દ્વારા જિલ્લા સાંસદ પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિમાં કાર્યરત કરવામાં આવ્યું છે, જેમાં 20 જેટલા ઓક્સિજન બેડ સાથે આ કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરમાં આગામી દિવસોમાં વધુ 100 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. રિપોર્ટર લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા, એસટીવી ન્યૂઝ. આખા દેશ અને દુનિયામાં કોરોનાને કારણે હાહાકાર મચેલો છે, પરંતુ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દૂરંદેશીથી આજે અન્ય દેશોના સરખામણીમાં ખૂબ મોટી વસ્તી હોવા છતાં આપણે હજુ પણ પ્રમાણમાં ઘણા સલામત રહી શક્યા છીએ. કોરોનાએ અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું છે, પણ છતાં પણ મોદી સાહેબની દૂરંદેશીને કારણે આપણે જે ડેથ રેટ છે એ કદાચ 2%ની આજુબાજુ રહ્યો છે અને બાકીનાને સારવાર મળી જાય છે, એના કારણે રિકવરી પણ આવી જાય છે. ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં આખા રાજ્યની અંદર જ્યાં પણ જે જરૂર પડે એ બધી જ વ્યવસ્થા કરતા હોય છે, એ રેમડેસિવિરની હશે કે ઓક્સિજનની હશે. પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા મળીને સંગઠનને સાથે રાખીને લોકોની મદદ લઈને અલગ અલગ જગ્યાએ દરેક વિધાનસભામાં ઓછામાં ઓછા 100 આઇસોલેશન બેડની વ્યવસ્થા કરે અને લોકોને મદદ કરે એવા હેતુ સાથે બધાને કામ કરવા માટેનું અમે સૂચન કર્યું હતું. પણ આ સૂચન કે આ વિનંતીને જે રીતે આવકાર મળ્યો, આજે પ્રભુ માણેક સાહેબના સ્વર્ગસ્થ પિતાના નામે એમણે આ 100 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું છે, એના કારણે જરૂરિયાતમંદ લોકોને આ બધી જ પ્રકારની વ્યવસ્થાઓ મળશે, ભોજન પણ મળશે. અને પ્રભુભા આ દ્વારકામાં સિવિલ હોસ્પિટલમાં જે પેશન્ટો છે એ દરેકને પૂરતું ભોજન એ એમના તરફથી પણ પહોંચાડી રહ્યા છે. આ રીતે ભારતીય જનતા પાર્ટી એ જે સેવા દ્વારા લોકો સુધી પહોંચવાનો જે પ્રયત્ન હોય છે કે આજે ફરી સાબિત થયો છે, એના માટે હું પ્રભુભાઈ એમની ટીમને ખરેખર અભિનંદન આપું છું કે ખૂબ સારું એમણે કામ કર્યું છે. પરંતુ હજુ મુકામ આવ્યો નથી, હજુ આપણે આ કોરોનાની સમય લડવાનો છે ત્યારે પૂરતી તકેદારી સાથે, પૂરતી વ્યવસ્થા સાથે લોકોની વચ્ચે રહે એવી મારી એમને પણ વિનંતી છે. ધન્યવાદ.